મિત્રો જોબ્સ જીકે કરંટ કરન્ટ અફેર એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં ઈડી યુએસએ આર લખી સર્ચ કરો પહેલી જે એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ જીકે ન્યૂઝ કરંટ અફેર્સ વિડીયો ટેકનોલોજી માધ્યમિક પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં નમસ્કાર મિત્રો હું પરેશ ચાવડા એજુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું તારીખ સોળ થી અઢાર મે બે ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓની તો મિત્રો સૌપ્રથમ શરૂઆત કરીએ આગામી છવ્વીસમી મે બે ના રોજ ચીન સરહદ નજીક બ્રહ્મ પુત્રા નદી પર બનેલા ધોલા સદ્યા પુલનું દેશના વડા શ્રી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે મિત્રો આપને જણાવી દઈએ કે ચીનની સરહદ નજીક આવેલ આ બ્રહ્મપુત્રા નદી ઉપર ધોલા સદ્યા જે પુલ છે એ બનાવવામાં આવેલો છે અને જેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન શ્રી કરવાના છે બીજી વાત મહત્વની એ છે કે આ પુલની લંબાઈ નવ કિલોમીટર જેટલી છે નવ કિમી ત્યારબાદ ઇસ્કોન દ્વારા સ્થાપિત થાણે જિલ્લામાં આવેલ ગોવર્ધન ઇકો ગ્રામે મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાયી ફરી યોજના માટે સ્માર્ટ ગ્રામ પુરસ્કાર જીતેલ છે તો આપણે જણાવી દઈએ કે આ જે ગામ છે ગોવર્ધન ગ્રામ એ ઇસ્કોન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્ર રાજ્યની જે ગ્રામીણ વિસ્તારોની અંદર ચાલતી જે સ્થાયી ફરી યોજનાઓ છે એ યોજના માટેનો સ્માર્ટ ગ્રામ પુરસ્કાર છે યા ગોર્ધન ઇકોગ્રામે જીતેલો છે મિત્રો અહીંયા ઇસ્કોનનું પૂરું નામ આપને જણાવવાનો પ્રયાસ કરીએ તો તેનું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ સોસાયટી ઇસ્કોનનું પૂરું નામ લખીએ છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સિયસનેસ પંદરમી મેના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ડે ઓફ ફેમિલી આયોજિત કરવામાં આવે છે મિત્રો આપને જણાવી દઈએ કે આ વર્ષે ઉજવાયેલ આંતરરાષ્ટ્રીય ડે ઓફ ફેમિલીની થીમ રાખવામાં આવી હતી ફેમિલીઝ એજ્યુકેશન એન્ડ વેલ બિગિન ત્યારબાદ સાર્વજનિક મામલે અપાયેલા સૂચકાંકમાં કેરળ રાજ્ય સૌથી ઉપર રહેલ છે જ્યારે બિહાર રાજ્ય સૌથી નીચે રહેવા પામેલ છે મિત્રો આપને જણાવી દઈએ કે કેરળ રાજ્ય છે એ પહેલેથી જ વિકસિત રાજ્ય છે જ્યારે બિહાર છે એ વિકાસની દૃષ્ટિએ થોડું કક્ષા ધરાવે છે એવું કહી શકાય વાત કરીએ સાર્વજનિક વિકાસ મામલામાં ગુજરાતની તો આ આંકમાં ગુજરાત પાંચમા સ્થાને રહેલું છે હાલમાં આરબીઆઈએ યુકો બેંકના કારોબાર પર પ્રતિબંધ લગાવી દીધેલ છે મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ યુકો બેંકના એમડી અને સીઈઓ તરીકે શ્રી રવિકૃષ્ણ શ્રી રવિકૃષ્ણ તાકર ફરજ બજાવી રહ્યા છે પંદરમી મે ઓગણીસો સત્તાવનના ના રોજ બ્રિટન દેશ દ્વારા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું મિત્રો ભારતની વાત કરીએ તો ભારતમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ વર્ષ ઓગણીસો ને માં પોખરણ ખાતે થયેલું સોળમી મે બે હજાર ના રોજ સીરિયા શાંતિ મંત્રણાનો નવો તબક્કો શરૂ થશે મિત્રો જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય તે માટે ઉત્તર પ્રદેશની શાળાઓમાં મધ્યાહન ભોજનની ચકાસણી માટે માં સમિતિની રચના કરવામાં આવી છે તો આ સમિતિ શું કાર્ય કરશે તો કે આ સમિતિ મધ્યાહન ભોજનની ગુણવત્તા ની ચકાસણી ઉપર દેખરેખ રાખશે આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર અરવિંદ કુમાર રેંગણને વર્ષ બે હજાર સત્તર માટે યુવા વૈજ્ઞાનિક શ્રેણીમાં પ્રતિષ્ઠિત ભારતીય વિજ્ઞાન અકાદમી પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો આપણે જણાવી દઈએ કે ભારતીય વિજ્ઞાન અકાદમી પદકમાં પચીસ હજાર રૂપિયા રોકડા અને એક કાંસ્ય પદક આપવામાં આવે છે ત્યારબાદ સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગને પ્રથમ ભૈરોસિંહ શેખાવત લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો તેમને આ સન્માન દેશના રાષ્ટ્રપતિ દ્વારા પ્રદાન કરાયેલ છે ચીનની રાજધાની બીજિંગમાં બેલ્ટ રોડ ફોરમ સંમેલન બે દિવસ માટે યોજાઈ ગયું મિત્રો આપણે જણાવી દઈએ કે ભારતે આ રોડ ફોરમમાં ભાગ લીધેલ નથી કેથોલિક સીરિયન બેંક સાથે એચડીએફસી લાઈફે વિતરણ સમજૂતી પર હસ્તાક્ષર કરેલ છે મિત્રો આપને જણાવી દઈએ કે એચડીએફસીનું પૂરું નામ થાય છે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન બીજી વાત એ પણ જણાવીએ કે હાલ એચડીએફસી બેંકના પ્રબંધક નિર્દેશક તરીકે આદિત્ય પુરી ફરજ બજાવી રહ્યા છે ત્યારબાદ સૈન્ય ક્ષમતા મામલે ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગમાં અમેરિકાને પ્રથમ સ્થાન આપવામાં આવેલ છે બીજી વાત એ પણ કહી શકાય કે આ સર્વેમાં ભારતને ચોથું સ્થાન મળેલ છે જેન્જર મોટર સ્પોર્ટ્સ માટે ડ્રાઇવિંગ કરનાર અર્જુન મેન ઇ જીપી થ્રી રેસ જીતનાર પ્રથમ ભારતીય ચાલક બનેલ છે મિત્રો આપને જણાવીએ કે અર્જુન મેનઈ એક ભારતીય રેસિંગ ચાલક છે જેણે પોતાનો પ્રથમ ગો કાર્ટ પાંચ વર્ષની વયે એસી કોમર્સ કોર્ટ પ્રાપ્ત કરેલ ત્યારબાદ સોળમી મે બે હજાર તેરના રોજ માનવ સેલનું ક્લોન કરવામાં સફળતા અમેરિકી વૈજ્ઞાનિકો દ્વારા મેળવવામાં આવી હતી હાલ એફ એટલે કે ફિક્કીના અધ્યક્ષ તરીકે પંકજ આર પટેલ સેવા આપી રહ્યા છે મિત્રો આપણે આ તકે એફઆઈસીઆઈનું પૂરું નામ જણાવીએ તો જેનું નામ થાય છે ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તો આ ફિક્કીનું પૂરું નામ થાય છે આસિયાન દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનું સંગઠન છે તેમાં તુર્કી અને મોંગોલિયાને પણ સામેલ કરવામાં આવશે તો સરહદને કારણે અથવા તો તેના અંતર વધારે હોવાને કારણે તેને બાકાત ન રાખી શકાય પરંતુ આ બંને દેશો છે હવે આસિયાન સંગઠનની અંદર એનો એક ભાગ બનશે મિત્રો આપણે આસિયાન સંગઠનની સ્થાપનાની વાત કરીએ તો આસિયાન સંગઠનની સ્થાપના ઓગણીસોને સડસઠમાં થયેલી છે આઈ આઈ ઇ એસ પૂરું નામ થાય છે ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી મિત્રો આ સંસ્થા દ્વારા સફળતાપૂર્વક દેશની પહેલી સ્માર્ટ ગ્રીડ પરિયોજના બનાવવામાં આવેલ છે જે ઊર્જાના નવીનીકરણ સ્ત્રોતોથી વીજળી પેદા કરશે ત્યારબાદ વાત કરીએ આગામી જૂન માસમાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો છસો ને ચાલીસ ટન વજનનો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે મિત્રો આપને જણાવી દઈએ કે આ ઉપગ્રહ બનાવવા માટે ભારતીય વૈજ્ઞાનિકોને બાર વર્ષ જેટલો સમય લાગ્યો છે અને તે એટલે કે બાર વર્ષને અંતે જી એસ એલ વી માર્ક થ્રી તૈયાર થયેલ છે વાત કરીએ સત્તરમી મે બે હજાર સત્તરના રોજ અમરેલીના કવિ રમેશ પારેખની અગિયારમી પુણ્યતિથિ મનાવવામાં આવી હતી મિત્રો આપને જણાવી દઈએ કે રમેશ પારેખને છ અક્ષરનું નામ તેવું ઉપનામ મળેલું છે બીજી વાત કે તેના માનમાં અમરેલીમાં એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો જેનું નામ હતું તને આવડે તો તું ગા આવો સરસ મજાનો કાર્યક્રમ રમેશ પારેખની અગિયારમી પુણ્યતિથિના રોજ અમરેલીમાં આયોજિત કરવામાં આવ્યો હતો મિત્રો જોઈએ આજનો સવાલ ગુજરાતના કયા કવિને છ અક્ષરનું નામ ઉપનામથી ઓળખવામાં આવે છે મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઇક કરો તેને શેર કરો અને વિડીયોને લગતી કોમેન્ટ જરૂરથી મોકલો જેથી કરીને વધારે સારું સાહિત્ય છે એ અમો આપણા સુધી પહોંચાડી શકીએ આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર